वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्। રુદ્રમનો સાતમો અનુવાક છે, એમાં રોમશ રોમશ ઋષિ, એટલે રોમશ ઋષિ છે, મહાનુષ્ટુભ છંદ છે અને શ્રી રુદ્ર દેવતા છે। વેદમાં છે એટલે વેદનો ભાગ હોય એટલે દરેકે દરેક મંત્રનો ધ્યાન શ્લોક હોય, દેવતા હોય, ઋષિ મંત્ર દ્રષ્ટા ઋષિ હોય, છંદ હોય અને એના એના અનુષ્ઠાનથી શું લાભ થાય એ પ્રમાણે આખું રુદ્રમના બધા અનુવાકનું પણ આવી રીતે વર્ગીકરણ કરેલું છે। તો ધ્યાન શ્લોક છે, જટાભીર લંબમાનાભિહી નૃત્યંતમ અભયપ્રદમ દેવમ શુચિસ્મિતમ ધ્યાયેત વ્યાઘ્રચર્મ પરિષ્કૃતમ। અનુષ્ટુપ છંદમાં સુંદર શ્લોક છે, તાંડવ નૃત્ય કરનારા મહાદેવનું હું ધ્યાન ધરું છું, તાંડવ નૃત્ય કરી રહેલા મહેશ્વરનું હું અનુસંધાન કરું છું, જે લાંબી લાંબી જટાઓથી શોભી રહ્યા છે। જે તાંડવ નૃત્ય કરે ત્યારે આખી જે જટા હોય એ જટા વ્યુપ્ત કહે છે, એટલે કે છૂટા થઈ જાય, બધી જે જટાની જે લટ છે એ આખી છૂટી થઈ જાય, લાંબી લાંબી જટાઓથી જે શોભી રહ્યા છે। અને નૃત્યંતમ અભયપ્રદમ, અને આવી રીતે તાંડવ નૃત્ય રચીને અભયદાન આપી રહ્યા છે કે હું જ રક્ષણ કરનારો છું, હું છું, માટે જરા પણ ભયની જરૂર નથી, એવા અભયદાન। તાંડવ નૃત્ય એ ભક્ત માટે અભયપ્રદ છે। દેવમ શુચિસ્મિતમ, અત્યંત પ્રસન્ન અને પવિત્ર વદનવાળા, પ્રસન્ન વદનમ ધ્યાયેત એવા, વ્યાઘ્રચર્મ પરિષ્કૃતમ, વ્યાઘ્રચર્મ જેમણે વીંટાળેલું છે એવા પ્રસન્ન વદન મહાદેવનું હું ભજું છું, એમનું હું ધ્યાન ધરું છું। તો અનુવાક સાતના મંત્રોચ્ચારથી બુદ્ધિ તેજસ્વી બને, સ્વર સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય મળે છે, પશુ પુત્ર કીર્તિ સમૃદ્ધિ બધું મળે, જ્ઞાન મળે અને જ્ઞાન વડે મુક્તિ પણ મળે। તો આ પ્રકારે અનુવાક સાતનું ફળ છે। અનુવાક સાતમાં પરમાત્માના ફરીથી અંતર્યામી રૂપને નમસ્કાર કરવામાં આવે છે। કેવું અંતર્યામી રૂપ? કે જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એવું પરમાત્માનું જે રૂપ છે એને નમન કરવાનું છે। તો અંતર્યામી અહીંયા કેવા રૂપનું પ્રતિપાદન છે? કે જે બધાને ધારણ કરે છે, બધાને માર્ગદર્શન આપે છે। અંતર્યામી પરમાત્મા જગતમાં કાયદા રૂપે, એક ઓર્ડર રૂપે રહેલા છે, એ કાયદો ઘડી બધા રૂપે થઈ ગયા છે। ગુરુત્વાકર્ષણ બળને ઘડ્યું, એ કાયદો ઘડ્યો અને ગુરુત્વાકર્ષણ બળ રૂપે પણ એ જ રહેલા છે, કાયદા રૂપે એ છે, કાયદાના ઘડનાર રૂપે પણ એ છે, કાયદાના ઘડનારનું કાયદાનું પાલન પણ એ જ કરી રહ્યા છે। સૂર્ય એટલે ભગવાને કાયદો ઘડ્યો અને પછી સૂરજે એ પ્રમાણે કામ કરવું પડે એવું નથી, કાયદાનું પાલન પણ સૂર્યના અંતર્યામી રૂપે પરમાત્મા પોતે જ કરી રહ્યા છે। કાયદાના અનુશાસનમાં પણ જે છે એ બધું પરમાત્મા જ છે, એ પરમાત્માનું જ રૂપ છે। કાયદો એટલે કાયદા પ્રમાણે એક ચોક્કસ પેટર્ન કે એક ચોક્કસ રીતે વર્તી રહ્યા છે જગતની દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, એ ચોક્કસ રૂપ, ચોક્કસ ઢાંચો કે ચોક્કસ મોડેલ જેને કહેવાય છે એ પરમાત્માની અભિવ્યક્તિ છે। તો એવા અંતર્યામી રૂપને પર અહીંયા અનુવાક સાતમાં નમન કરવામાં આવેલા છે। તો નમો દુંદુભ્યાય ચા હનન્યાય ચ નમઃ। દુંદુભ્ય એની ચતુર્થી, દુંદુભ્યાય, તો દુંદુભ્ય આ બધા તદ્ધિત શબ્દો છે, તત્ર ભવઃ કરીને આખું તદ્ધિતનું સૂત્ર છે, એને જુદા જુદા પછી યત પ્રત્યય લાગે છે અને એવી રીતે બને છે। તો દુંદુભવ સપ્તમી, દુંદુ દુંદુભીમાં જે રહેલો છે, ભેર્યામ ભવઃ, દુંદુભવ ભેર્યામ ભવઃ, આ દુંદુભી એ બધા સંગીતના સાધનોનું ઉપલક્ષણ છે। પરમાત્મા અંતર્યામી રૂપે હાજર છે દરેકે દરેક સાધનોમાં, માટે
એક વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ નીકળે છે. દરેકે દરેક વીણા હોય, મૃદંગ હોય, ભેરી હોય, રણશીંગુ હોય, આ બધાનો એક વિશિષ્ટ પ્રકારનો અવાજ છે. વિશિષ્ટતા કેમ છે? કારણ કે સામાન્ય રૂપે બધામાં સામાન્ય ધ્વનિ રૂપે પરમાત્મા જ રહેલા છે. પરમાત્મા સામાન્ય રૂપે રહેલા છે, સામાન્ય ધ્વનિ છે તો વિશિષ્ટ ધ્વનિ સંભળાય. તો અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે, એ સામાન્ય અવાજ કે ધ્વનિ રૂપે રહેલા છે, એમને નમસ્કાર. દરેકે દરેક સાધનમાં જુદા જુદા ધ્વનિ, નોડ, ફ્રિકવન્સી, વેવલેન્થ, વોલ્યુમ, આ બધાનું જુદું જુદું છે. કારણ કે બધાનો ઢાંચો એટલે કે પેટર્ન જુદી જુદી છે, એટલે કંઈક વિશિષ્ટતા છે. તો એવી વિશિષ્ટતાને નમન, અને જે વિશિષ્ટતામાં જે સામાન્ય રૂપે રહેલા છે એવા સામાન્ય અવાજને પણ નમન. એટલે દુંદુભી અને દુંદુભી દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ, આ બંનેને નમસ્કાર. એટલે પરમાત્માને નમસ્કાર. દુંદુભી અને તેનો અવાજ, એવી રીતે વીણા અને તેનો અવાજ, આ બંને પરમાત્માની જ અભિવ્યક્તિ છે, અને માટે એમને નમસ્કાર. આ હનન્યાય નમઃ, દુંદુભ્યાય ચા હનન્યાય નમઃ. એટલે લાકડાની સળી, મજબૂત જે લાકડાની સળી હોય જેને વડે ઢોલ દુંદુભી વગાડવામાં આવે, એને આ હનન્ય કહેવાય છે. એટલે દંડ ના, દુંદુભી એટલે શંખ ને. દુંદુભી એટલે એક પ્રકારનું વાજિંત્ર જ છે, જેમ કે તબલાના પણ જુદા જુદા પ્રકાર હોય છે. રણમાં વાગે મેઇનલી આ દુંદુભી, રણશીંગુ ને બધું હોય છે એના જેવું હોય. એટલે ભીર, હા, દંડ એટલે ચોક્કસ જે મજબૂત લાકડી છે એને પણ નમસ્કાર, કે એના આઘાતથી આ ધ્વનિ ઉત્પન્ન થાય છે માટે. એટલે ભેરી અને દંડના આઘાતથી ઉત્પન્ન થનાર ધ્વનિ રૂપ શિવજીને નમસ્કાર. આ ધ્વનિ એ પણ પરમાત્માની જ અભિવ્યક્તિ છે, એટલે ધ્વનિ રૂપે પરમાત્મા વ્યક્ત થાય છે માટે એ ધ્વનિને નમસ્કાર કરવામાં છે. ધ્વનિને નમસ્કાર એટલે શિવલિંગને નમસ્કાર કરીએ, એટલે શિવલિંગ દ્વારા જે પરમાત્મા છે શિવજી, એમને આપણે નમસ્કાર કરતા હોઈએ છીએ. એવી રીતે મહાભારતમાં, શિવ સહસ્ત્ર નામાવલીમાં, વૈષ્ણવી, પટહી વગેરે વાદ્ય સંબંધી જેટલા નામ છે, ઘણા બધા વાદ્ય સંબંધી શિવ સહસ્ત્ર નામાવલીમાં નામ છે, તો એ બધા એમને નમસ્કાર. ગ્વાલિયરમાં મૃદંગ દક્ષિણા મૂર્તિ વિરાજમાન છે, હાથમાં મૃદંગ લઈને આવી રીતે, દક્ષિણા મૂર્તિની એક મૂર્તિ છે, એવી રીતે મૃદંગ દક્ષિણા મૂર્તિ વિરાજમાન છે, તો એવા મૃદંગ દક્ષિણા મૂર્તિને નમસ્કાર. સૈન્ય જ્યારે પ્રસ્થાન કરે ત્યારે આ બધા વાદ્યો વગાડવામાં આવતા હોય છે યુદ્ધ ભૂમિમાં. એટલે સૈન્યના પ્રસ્થાનનું વાદ્ય છે આ દુંદુભી, એટલે એનો આધ્યાત્મિક અર્થ એવો કરે છે દુંદુભી અને આ હનન્યનો. મોક્ષ સામ્રાજ્ય રૂપી જે લક્ષ્મી છે, મોક્ષ સામ્રાજ્ય મુક્તિ પ્રદાતા જે લક્ષ્મી છે, એનો વિજય થાય સાધક જ્યારે, આવી રીતે એને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય, તો મોક્ષ સામ્રાજ્ય રૂપી લક્ષ્મી નો વિજય કરવાના સમયે બુદ્ધિરૂપી દુંદુભી ઉપર શ્રવણ મનન નિદિધ્યાસન રૂપી દંડથી પ્રણવનો ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ધ્વનિ છે એ પ્રણવ છે, શ્રવણ મનન નિધિધ્યાસન દંડ છે, એ દંડથી વગાડવામાં આવે. દંડથી જેને વગાડવામાં આવે એ દુંદુભી શું છે? બુદ્ધિ છે. અને સમય કયો છે? યુદ્ધનો. યુદ્ધ એટલે કયો? વિજય પામવાનું છે ત્યારે, વિજય પામે પામવાનું હોય સૈન્ય ત્યારે પણ બધા રણશીંગા અને દુંદુભી વગેરે શંખ વગેરે વાગતા હોય. તો મોક્ષ આવી રીતે જ્યારે બુદ્ધિરૂપી દુંદુભી ઉપર શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી દંડથી આઘાત કરવામાં આવે ત્યારે પ્રણવના અનુસંધાન રૂપ જ્યારે બ્રહ્મતત્વ લક્ષિત થાય છે ત્યારે મોક્ષ સામ્રાજ્ય રૂપી લક્ષ્મી રૂપી વિજય પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે આખો આધ્યાત્મિક અર્થ કરેલો છે. પરમહંસ સંન્યાસીઓને પણ પ્રણવ દીક્ષા જ્યારે આપવામાં આવે ત્યારે
આ પ્રણવ ધ્વનિ કરવામાં આવે છે એ વખતે અજ્ઞાન સામેના યુદ્ધ માટે આ પ્રણવ ધ્વનિની દીક્ષા કરવામાં દીક્ષા આપવામાં આવે છે. એટલે પ્રણવનું બુદ્ધિપૂર્વકનું શ્રવણ મનન ચિંતન અનુસંધાન જીવને સદાય આવી રીતે અવાજથી જાગ્રત રાખે છે. અજ્ઞાનની અવિદ્યામાં એને ઊંઘવા નથી દેતો અને જીવને પ્રણવનું આવી રીતનું અનુસંધાન એ અવાજ કરનારું છે અને એ અવાજથી જીવને સદાય જાગ્રત રાખે છે. બ્રહ્માભ્યાસમાં હંમેશા જીવ પરોવાયેલો રહે આ શ્રવણ મનન ચિંતન રૂપી અવાજથી. તો એટલા માટે એ પરમાત્માને નમસ્કાર. દૃષ્ણવે નમઃ પ્રમૃષાય નમઃ. દૃષ્ણવે ગુરવે નમઃ, તો ગુરુ શબ્દ હોય એમ ધૃષ્ણુ શબ્દ છે. ધૃષ્ણુ એટલે બહાદુર યોદ્ધો, જેને બ્રેવ વોરિયર કહેવામાં આવે એવા પરમાત્માને નમસ્કાર. બહાદુર યોદ્ધા રૂપે રહેલી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. પ્રમૃષાય નમઃ એટલે પરિસ્થિતિનું સચોટ મૂલ્યાંકન, સાચું મૂલ્યાંકન કરી આપે એને પ્રમૃષ. એટલે જુદું જુદું કે આવું સ્ટેપ લઈશું આપણે, આવી વ્યૂહરચનાથી યુદ્ધ કરીશું તો આ પરિણામ આવશે, આવી યુદ્ધ રચના આવી વ્યૂહરચના કરીશું તો આ પરિણામ આવશે, એમ પરિસ્થિતિનું સાચું અને સચોટ મૂલ્યાંકન જે કરી આપે. જેમ કે આર્મીના જુદા જુદા એડવાઇઝર હોય, જેટલે જે જે યુદ્ધમાં એડવાઇઝરની જ બહુ જરૂર પડતી હોય છે. એટલે બધું એનાલિટિકલ જે ભૂગોળ છે એનું પણ જ્ઞાન હોય, અને પછી સૈન્યની એબિલિટી, સૈન્ય પાસે કેટલી તાકાત છે એ પ્રમાણે પણ જે આવી રીતે એડવાઇસ આપે, એટલે કે એ પ્રમાણે એડવાઇસ સલાહ સૂચન વગેરે આપે. વિશ્લેષણાત્મક સ્પષ્ટતાપૂર્ણ મૂલ્યાંકન કરી આપનારા બધા હોય એને પ્રમૃષાય નમઃ, એવા પ્રમૃષ જે છે એવા શિવજીને નમસ્કાર હોય. જેમ કે પ્રધાનમંત્રીની ઓફિસ હોય એમાં કેબિનેટ મિનિસ્ટર જે બધા હોય, સલાહકારો હોય, નાણામંત્રી બજેટ રજૂ કરે, પણ એનું બધું એનાલિટિકલ કે આવી રીતે બજેટ રજૂ કરવું જોઈએ, આના આટલા આટલા આવી રીતે પરિણામ આવી શકે, બધું એનાલિટિકલ જે એનાલિસિસ કરે, તો જે સલાહકારો, નાણામંત્રી, રક્ષણ સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, આ બધા પીએમઓના સલાહકાર કહેવાય. તો એવા સૈન્ય તંત્રના સલાહકાર, આ બધા સલાહકારોને નમસ્કાર. કેમ? કારણ કે આ જરૂરિયાત સમજે, વ્યૂહરચના સમજે, ક્યારે ડિફેન્સ કરવો છે, ક્યારે એટેક કરવો છે, કોણ સ્ટ્રોંગ છે, કોણ વીક છે, કોની સામે કેવા દેખાવું છે, નબળાની સામે નબળા દેખાઈને આ યુદ્ધ જીતવું છે કે સ્ટ્રોંગ બનીને જીવ, આ બધું વિશ્લેષણ જે કરી આપે એવી પરમાત્માને, એવા પરમાત્માને નમસ્કાર. ક્યાં કેવી રીતે અટેક કરવો, ક્યાં અને ક્યારે ડિફેન્સ કરવો, સામનો કરવો, પ્રતિકાર કરવો, ભલે ને દુશ્મન અભેદ્ય હોય તો પણ, એટલે આવી રીતે એવા પરમાત્માને નમસ્કાર. તો દૃષ્ણવે એટલે બહાદુર યોદ્ધો, કે જે યુદ્ધમાંથી ક્યારે પલાયન ન કરે, અને પરસૈન્ય વૃત્તાંતના પરામર્શક રૂપે પ્રમૃષ, એવા આ બંને શિવરૂપ છે. ધૃષ્ણુ અને પ્રમૃષ એ બંને શિવરૂપ જ છે. તેનું આધ્યાત્મિક અર્થઘટન, સંસાર રૂપી ઘોર યુદ્ધમાંથી અપલાયન, એટલે કે સંસાર રૂપી ઘોર, સંસાર હંમેશા એક યુદ્ધ સમાન છે, એમાં અનેક અનુકૂળ પ્રતિકૂળ બધી પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય છે. તો સંસાર રૂપી ઘોર યુદ્ધમાં જે ક્યારે પલાયન ન પામે, સંસાર રૂપી ઘોર યુદ્ધમાંથી અપલાયન જ જે કરે છે, એટલે સત્વગુણ પ્રધાન જે ભક્ત છે એને દૃષ્ણુ કીધું છે. સંસાર રૂપી ઘોર યુદ્ધમાંથી એ સત્વગુણ, સત્વ સાત્વિક બળ ધરાવનારો જે ભક્ત છે એ આ દૃષ્ણુ છે, એટલે એ ક્યારે પલાયન નથી કરતો. પલાયનવાદી ક્યારે ભક્ત ના હોઈ શકે, ભક્ત હોય એ ક્યારે આ એના કર્તવ્ય કર્મમાંથી પલાયન ના થાય. કર્મયોગી હોય, જેવું પણ કર્તવ્ય કર્મ હોય, એને નિષ્ઠાપૂર્વક પરમાત્માની પ્રસન્નતા માટે જ એ અનુષ્ઠાન, એનું નિર્વહન કરે છે, એને કોઈ પોતાના સ્વાર્થપૂર્ણ રાગદ્વેષ કે એજન્ડા હોતા નથી. એટલે જે કર્તવ્ય પાલન જ ના કરે એ ભક્તિ કઈ રીતે કરી શકવાનો છે? એટલે ભક્તિનો પ્રથમ ભાગ, પ્રાપ્ત કાર્ય, રોલ, જવાબદારી, સ્વતંત્રતા, એનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એને આ ધૃષ્ણુ કીધું છે. તો એવા ધૃષ્ણુરૂપી પરમ ભક્તને નમસ્કાર. અને આવી રીતે પ્રમૃષ, બધું અજ્ઞાન સામે યુદ્ધ જીતવાનું છે,
અનાત્મા સામે યુદ્ધ જીતવાનું છે. તો અનાત્માની સેના જે કંઈ પણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આંતરિક શત્રુઓ, રાગ, દ્વેષ, જેટલા પણ છે એ બધી સૈન્યનું જે આપણે પરામર્શ કરવો પડે, એમને જીતવાના છે, એમના ઉપર પ્રભુત્વ મેળવવાનું છે, એ મારા મનનો કબજો ના લઈ લે એવું પણ કરવાનું છે. માટે બધું એક પ્રકારની વિચારણાથી એના ઉપર વિજય મેળવવાનો છે. સાચી સમજ પૂર્વક આ આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવવાનો છે. તો એ સાચી સમજના રૂપમાં પરમાત્મા જ રહેલા છે. જિજ્ઞાસુ સાધકમાં સાચી સમજ રૂપે પરમાત્માની જે અભિવ્યક્તિ છે એને પ્રમૃષ કીધું છે. તો આ પ્રમૃષ એટલે પરસૈન્ય, એટલે કે અનાત્મા રૂપી જે સૈન્ય છે એનું વિશ્લેષણ કરે. એટલે અનાત્મા રૂપી સેનામાં સૈનિકો કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. સંભળાય છે ને? બરોબર. એટલે કામનાઓ રૂપી સૈન્યને સમજીને એનું વિશ્લેષણ કરનાર પ્રમૃષ એટલે કે શિવજી છે. આ કામના રૂપી સૈન્ય જે છે એનું નિકંદન કઈ રીતે નીકળે? તો આત્મજ્ઞાનના ઉપદેશ વડે જ. આત્મજ્ઞાનનો જે ઉપદેશ છે એ ઉપદેશ રૂપે પ્રગટ થનારા શિવજી પ્રમૃષ છે. શિવજીનું બાણાસુર યુદ્ધ હોય, રાવણ દર્પ ભંગ હોય, ગજાસુર સંહાર હોય, આ બધું ધૃષ્ણુ રૂપ પુરાણ પ્રસિદ્ધ છે. એટલે જાલંધર યુદ્ધ જે છે એ પ્રમૃષ રૂપનું દ્રષ્ટાંત છે પુરાણોમાં. એટલે બાણાસુર, ગજાસુર, રાવણ દર્પ એ ધૃષ્ણુ રૂપ છે અને જાલંધર યુદ્ધમાં પ્રમૃષ રૂપનું પ્રતિપાદન થયેલું છે. પ્રમૃષ રૂપ બીજું કયું છે? ભગવાન શંકરાચાર્યજી, આ જગદગુરુ આદિ શંકરાચાર્યજી જ્યારે છેલ્લે સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરે છે ત્યારે પરસૈન્ય એટલે પરમતાંત જે છે, બૌદ્ધ, જૈન વગેરે જે નાસ્તિક દર્શનોનું ખંડન કરવું પડે છે, અથવા તો નાસ્તિક દર્શનો સામે એમના પ્રશ્નોનો જવાબ આપીને એ સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરે છે. તો ભગવાન શંકરાચાર્યજી જે એ પ્રમૃષ રૂપ છે ભગવાનનું, કે જે સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ. એટલે અહીંયા આ કેવું છે? પ્રતિપાદન જે રુદ્રમાં છે એટલે પરમાત્માનું પ્રતિપાદન થયેલું છે. એટલે આમાં શિવજીને વિષ્ણુ ભગવાને કર્યું હતું ને જલંધર સામે યુદ્ધ, કે જે કંઈ મને બહુ ખબર નથી, પણ એમ એટલે આમાં શિવ અને વિષ્ણુ જુદા છે ને એવી રીતનું સમજવાનું નથી. આ રુદ્ર એ વિશ્વરૂપ છે, વિશ્વરૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. એટલે હા, તો એ પ્રમૃષ રૂપ છે. એટલે પુરાણોક્ત જે બધા છે એનો આવી રીતે ઉદાહરણ તરીકે આપેલું છે આચાર્યોએ. એટલે ભગવાન શંકરાચાર્યજી સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરે છે એ ધૃષ્ણુ રૂપ છે, બહાદુર એકદમ. કોઈ પણ નાસ્તિકોના મતના યુક્તિઓ સામે એ ગભરાયા નહોતા, એમણે પલાયન નહોતું કર્યું, છેક સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરેલું. એટલે ધૃષ્ણુ રૂપ ભગવાન શંકરાચાર્યજીનું છે. મંડન મિશ્ર સાથેનો જે શાસ્ત્રાર્થ થયો હતો એ પણ ધૃષ્ણુ રૂપ છે. સમગ્ર ભારત વર્ષમાં કર્મકાંડના આવા પ્રખર પંડિત હતા મંડન મિશ્ર. એટલે એને જો જીતી લઈએ ને શાસ્ત્રાર્થમાં તો આપણો આખા એના બધા અનુયાયીઓ એને જીતી લીધા કહેવાય. તો એવી રીતે એટલા માટે એ ધૃષ્ણુ રૂપ છે. અને પછી પ્રમૃષ રૂપ શું? તો મંડન મિશ્ર સામે તો જીતી ગયા, પણ જે આ એમના પત્ની ઉભય ભારતી સાથે જે સંવાદ થયો, જે શાસ્ત્રાર્થ થયો, એમાં અનેક પ્રશ્નો એક સંન્યાસીને શોભે નહીં એવા ઉત્તરો આપવા પડ્યા હતા. તો એ વખતે સંન્યાસી તરીકે અમુક પ્રશ્નોનો ઉત્તર ન આપી શકે, તો એને યોગ બળ વડે એ અન્ય રાજાના શરીરમાં દાખલ થઈ અને પછી એ પ્રશ્નનો જવાબ મેળવી અને પછી જવાબ આપ્યો હતો, અન્ય શરીરમાં જઈને ઉત્તર આપ્યો હતો. અને એવું આ પ્રમૃષ રૂપ છે. ટૂંકમાં સમગ્ર ભારત વર્ષમાં પ્રવર્તમાન જૈન, બૌદ્ધ, નાસ્તિક દર્શનનું ખંડન કર્યું અને વૈદિક ધર્મનો વિજય ઘોષ કર્યો. આ કોણે કર્યો? શંકરાચાર્યજીએ કર્યો, એટલે કે પરમાત્માએ, શિવજીએ જ કર્યો છે. પછી પરશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આપણે શાંકર ભાષ્યમાં પણ ભણીએ છીએ કે બૌદ્ધને બૌદ્ધની ભૂમિકાથી ઉત્તર આપવામાં આવે છે. મીમાંસકને, પ્રભાકરને, જુદા જુદા જેટલા પણ છે દર્શનો, એ બધાને એમના સ્ટેન્ડ પોઈન્ટથી હરાવવા પડે. આપણે કહીએ કે વેદમાં આનું પ્રતિપાદન નથી,
તો એ લોકો તો વેદને પ્રમાણ તરીકે સ્વીકારતા જ નથી. તો એમના જે દર્શનમાં જે યુક્તિઓ હોય એ યુક્તિઓથી એમનું ખંડન કરવું પડે. એમના સ્ટેલે જાણે કે એમના જેવા થઈને એમની યુક્તિઓનું ખંડન કરવું પડે. તો આવા જે ભાષ્યની ચર્ચાઓ છે એ બધા પ્રમૃ સ્વરૂપ છે, એટલે જે પરસૈન્ય એટલે કે સામેવાળાના પક્ષમાં થઈને એનું આખું વિશ્લેષણ કરે અને પછી વિજય ઘોષ કરે. પછી નમઃ દૂતાય ચ પ્રહિતાય ચ. દૂત એટલે મેસેન્જર, અત્યંત તેજસ્વી કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર, શત્રુ સૈન્યની સારી નરસી બધી વિગતો જે જાણી લાવે એને દૂત કીધું છે. સ્પાય કે જાસૂસ જેને કહેવાય, ઘણીવાર મધ્યસ્થી તરીકે પણ જાય તો એવાને દૂત કીધું છે. એવા દૂત સ્વરૂપે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. પ્રહિતાય પ્રકર્ષેણ હિતાય, પ્રકર્ષેણ હિત કરનારા જે છે, રાજા માટે કલ્યાણનું મંગળ શુભ ચિંતન કરનાર, જે હંમેશા સમષ્ટિ એટલે રાજાએ પણ આવું કરવું જોઈએ, રાજાના જે સલાહકાર હોય એવા સમષ્ટિના હિતનું ચિંતન કરનારા જે છે એવા પરમાત્માને નમસ્કાર. સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે જે વિચારે, નહીં કે કોઈ વ્યક્તિગત હિત વિચારે, સમગ્ર સમષ્ટિના કલ્યાણ માટે જે વિચારનાર છે એવા પ્રહિતાય નમઃ, એવું કોઈક વિચારે તો એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જેમ કે સબકા સાથ સબકા વિકાસ, પ્રધાનમંત્રીએ આખું સૂત્ર આપ્યું, બધાને સાથે લીધા અને બધું જે કરી રહ્યા છે, કેવું પોતાના વિકાસ માટે નથી કરતા, સમગ્ર સમષ્ટિના વિકાસ, ભારત વર્ષના વિકાસ માટે કરી રહ્યા છે. આવી ઉમદા ભાવના વિચારવી એ પરમાત્માની અભિવ્યક્તિ છે. આવા સાત્વિક ભક્તમાં જિજ્ઞાસુમાં આવી અભિવ્યક્તિ પરમાત્માની થતી હોય છે. તો નિસંગીણે ચ ઈશુધીમદે નમઃ. નિસંગી એટલે તલવારધારી, નિસંગ એટલે તલવાર, નિસંગી એટલે તલવારધારી, અને ઈશુધીમત, ઈશુ એટલે બાણ, ધી એટલે બાણને ધારણ કરનાર, ભાથો અને ભાથો ધરાવનાર, ને મત એટલે ઈશુધીમતે, એવી રીતે થયું. બાણ ભરેલા તરકસ કે ભાથાને ખભે ધારણ કરનાર. પછી તીક્ષ્ણે શવે, તીક્ષ્ણાહા ઈશવઃ યસ્ય સઃ, જેના ધારદાર બાણ છે એવા પરમાત્માને નમસ્કાર. આયુધીને, જે સર્વ આયુધોથી સજ્જ છે, અજ્ઞાન સામેનું યુદ્ધ છે એમાં સર્વ આયુધોથી જે સજ્જ છે એવા પરમાત્માને નમસ્કાર. તીક્ષ્ણે શવે, તીક્ષ્ણ બાણ કેવા છે પરમાત્માના? તીક્ષ્ણ બાણ કવચ વેધી બાણ છે, કવચની આરપાર નીકળી જાય એવા પરમાત્માના આ બાણ છે. પરમાત્માના બાણ કયા કયા છે? તો શ્રીહરિ એટલે વિષ્ણુ ભગવાન પણ બાણ છે, ધનુષથી પિનાક જે છે એ સમજવાનું, અને આયુધથી ત્રિશુળ વગેરે વિશેષતઃ ગ્રાહ્ય છે. તો કવચ ભેદી બાણ કયા છે પરમાત્મા પાસે? તો પંચકોષનું ભેદન કરનારા મહાવાક્યો રૂપી બાણ છે પરમાત્મા પાસે. તો મહાવાક્ય રૂપી બાણ છે જે પંચકોષનું, જીવના પંચકોષનું ભેદન કરી નાખે છે, એટલે પંચકોષથી મુક્ત કરી નાખે છે જીવને. આયુધીને નમઃ, સર્વ આયુધોથી સજ્જ. કયા છે સર્વ આયુધો? સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરે, જેમાં પણ આગમ વગેરે, જેમાં પણ તત્વનું પ્રતિપાદન થયેલું હોય એવા અવાંતર વાક્યો જે છે એ આયુધ છે પરમાત્માના. બીજા અનેક પ્રકારના જે આયુધો છે એવા પરમાત્માને નમસ્કાર. હા, દૂતાય નમઃ જે હતું એમાં સદગુરુ જ દૂત છે, ગુરુ જ પરમાત્માના, પરમાત્મા વિષયક જ્ઞાનના કુશળ ઉપદેષ્ટા છે, અને એના દ્વારા જ એ પ્રહિત છે. પ્રહિત એટલે જીવન મુક્તિ પ્રદાન કરે છે, માટે પ્રકર્ષેણ સમષ્ટિ હિત માટે એટલે કે અત્યંત કલ્યાણકારી એવો જીવન મુક્તિનો સર્વને બોધ આપે છે ગુરુના રૂપમાં રહેલા પરમેશ્વર. એટલે દૂત રૂપ ગુરુને એટલે કે ગુરુ રૂપ પરમાત્માને નમસ્કાર. પછી સ્વાયુધાય નમઃ. સુઆયુધાય, સ્વાયુધાય એટલે સુઆયુધાય, સુશોભનમ આયુધમ યસ્ય સઃ, સુંદર આયુધ વાળા, અલંકૃત આયુધ વાળા. રાજાની તલવાર હોય એ સાદી ના હોય, અંદર અનેક રત્ન જડેલા હોય વગેરે, અનેક વિશિષ્ટ એક તલવાર હોય. તો તલવાર, બાણ, શંખ, ધનુષ્ય બધા આયુધો ભગવાનના અલંકૃત આયુધો છે. તો અલંકૃત આયુધો એટલે શું? તો મહાવાક્ય ને સપોર્ટ કરતા જેટલા પણ તર્ક છે, યુક્તિઓ છે, અનેક યુક્તિઓ છે. જેમ ઉપનિષદ આપણને એક જ્ઞાન તો આપે જ છે, મહાવાક્ય, તત્વમસી વગેરે, પરંતુ એને સમજાવનારી અનેક યુક્તિઓ પણ આપે છે. તો આ સુંદર આયુધો આ બધી યુક્તિઓ છે.
શાસ્ત્રમાં ઉપનિષદમાં હોય એવી કોઈક યુક્તિ ઉપનિષદ પોતે જ એક તર્ક આપે છે. આમ છઠ્ઠા અધ્યાયમાં છાંદોગ્ય ઉપનિષદમાં જે ત્રણ ઉદાહરણ આપ્યા, યુક્તિઓ આપી, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ કીધું, પછી એને સમજાવવા માટે યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામ દેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, યથા નખ નિકૃંતકેન સર્વમ લોહમયમ વિજ્ઞાતમ સ્યાત. અને પછી જે ત્રણ ઉદાહરણો આપેલા છે, ત્રણ યુક્તિઓ, એ સ્વાયુધ કહેવાય છે. સુંદર યુક્તિ જે મહાવાક્યના પ્રતિપાદન માટે અનુગ્રાહક તર્ક છે, સપોર્ટિંગ લોજિક છે, એને સુંદર આ બધું સુંદર આયુધ કહેવાય. પછી સુધન્વને નમઃ, પરમાત્મા પાસે સુંદર ધનુષ્ય છે. તો કયું છે ધનુષ્ય? ઉપનિષદ રૂપી સુધન્વા છે પરમાત્મા, એટલે સુંદર ધનુષ્ય, ઉપનિષદ રૂપી સુંદર ધનુષ્ય છે. એટલે જે કંઈ પણ આયુધો છે એ આયુધ રૂપે પણ પરમાત્મા સ્વયં છે. નમઃ શ્રુત્યાય ચ પથ્યાય ચ. આ શ્રુત્ય, પથ્ય, કાટ્ય, નીપ્ય, સૂદ્ય, સરસ્ય, નાદ્યાય ચ, વૈષ્ણવ, આ બધા જળના વિવિધ વિવિધ પ્રવાહો છે. તો શ્રુત્યાય નમઃ, શ્રુતિ એટલે માર્ગ, જેને ટ્રેકિંગ એટલે અત્યંત સાંકડો માર્ગ જે છે ત્યાં અવેલેબલ, જે આપણે ગંગોત્રી ગૌમુખ કે કોઈ પેલું પહાડ ચડતા હોઈએ તો એક બાજુ ખીણ હોય, બીજી બાજુ પર્વત હોય, અને જે એકદમ સાંકડી કેડી હોય ત્યાં જે અવેલેબલ છે, ત્યાં જે ઉપલબ્ધ છે ને, એને શ્રુત્ય કીધું છે. શ્રુતિ એટલે માર્ગ અને તત્ર ભવ એટલે શ્રુત્ય. તો એવા સાંકડા રસ્તા ઉપર કોણ હોય અવેલેબલ? ખચ્ચર વગેરે જે કંઈ પણ પશુ પક્ષીઓથી માંડીને જે કંઈ પણ આપણને મદદ કરનારા હોય એ બધા શ્રુત્ય કહેવાય છે. તો ખચ્ચર એ ઓલું ઘોડા અને ગધેડાના બંનેના ગુણ ધરાવે છે. ઘોડા જેવું તેજ છે અને ગધેડા જેવી ભારવાહક ક્ષમતા છે ખચ્ચરમાં, અને પગની પકડ એની બહુ જ જોરદાર હોય છે. એટલે એ ગમે તેવા ઓલા ઢોળાવવાળા કાંકરાવાળા રસ્તા ઉપર પણ ઝડપથી આટલો ભાર વહન કરી શકે છે. તો આપણી ઇન્ડિયન આર્મીમાં પણ મ્યુલ સ્કવોડન, મ્યુલ એટલે ખચ્ચર, તો મ્યુલ સ્કવોડન એવી પહાડી જે યુદ્ધ કરી શકે એવી આખી સ્કવોડન હોય છે. પહાડી વિસ્તારમાં ખચ્ચર વગર છૂટકો જ નથી. એવી રીતે પહાડી વિસ્તારમાં પણ જે યુદ્ધ કરી શકે એવા જે હોય એને શ્રુત્ય કીધું છે. એવા શ્રુત્યમાં પરમાત્મા જ અભિવ્યક્ત થયેલા છે શ્રુત્ય રૂપે. પછી પથ્યાય નમઃ એટલે રથાદિ હાઈવે. પથ્યાય નમઃ એટલે હાઈવે, એટલે અત્યંત વિશાળ પહોળા રસ્તા ઉપર જે અવેલેબલ છે એ જે ઉપલબ્ધ છે. રથાદિ સંચરણ યોગ્ય પંથા તત્ર ભવ. રથ વગેરે, ટૂંકમાં વાહન વગેરે જે એના સંચરણ માટે જે યોગ્ય રસ્તો છે એના ઉપર જે અવેલેબલ હોય, પહોળા રસ્તા ઉપર જે કંઈ પણ ઉપલબ્ધ છે તેવી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. પછી કાટ્યાય નમઃ. કાટ્ય એટલે નાનું તળાવ, નાના તળાવમાં જે ઉપલબ્ધ છે એ. કુત્સિતમ અટતી ઇતિ કાટ અને તત્ર ભવ કાટ્ય. કુત્સિતમ અત્યંત નાનું જે તળાવ હોય એને કાટ્ય કહેવાય. એમાં ઉપલબ્ધ જે છે એવી પરમાત્માની અભિવ્યક્તિને કાટ્ય કીધું છે. નીપ્ય, નીપ એટલે ધોધ, વોટરફોલ. યત્ર જલમ ન્યક ભાવેન પતતી સ દેશ, એટલે હિમાલયમાં તરસ્યા થાય કોઈ પણ આ મુસાફરો સૈનિકો, ત્યારે જે જળાશયો ધોધ વગેરે હોય એમાંથી પાણી પી લે, જે તરસ છીપાય છે જેનાથી એ પાણી એને નીપ્ય કીધું છે. એટલે એ પાણી રૂપે પરમાત્મા જ રહેલા છે, એટલે ધોધ રૂપે પરમાત્મા છે. ધોધના તળા, ધોધના પાણી રૂપે પરમાત્મા છે, અને જે તરસ છીપાય છે જેનાથી એ પણ પરમાત્મા જ છે. નમઃ સૂદ્યાય. સૂદ્યાય, સૂદ્ય એટલે જે દલદલ જમીન હોય, જેને નિંદણ ઉગી ગયેલી હોય એવી જમીન હોય એને પણ શુદ્ધ, એને શુદ્ધ્ય કીધું છે, એમાં પરમાત્મા રહેલા છે. સરસ્યાય, સરસ એટલે તળાવ. સરોવરમાં કમળ રૂપે જે જન્મે છે એ પરમાત્માની અભિવ્યક્તિ છે. તળાવમાં જે ઉપલબ્ધ છે એવી સમગ્ર જીવ સૃષ્ટિને નમસ્કાર. એ નાદ્યાય એટલે નદીમાં રહેલ અંતર્યામીને નમસ્કાર, જેને લીધે નદી નદી કહેવાય છે
એ પ્રવાહ જે છે આખો નાદ્ય એટલે કે નદીમાં રહેલ અંતર્યામી, નાના જળાશયો પણ કહેવાય નાદ્યને, તો એવા પરમાત્મા એવા રૂપને નમસ્કાર. વૈશંતાય નમઃ એટલે નાની ટાંકીમાં રહેલા પાણીને નમસ્કાર. જેને કુંડ જરા જે પવિત્ર હોય જેમાં જેનું પાણી આ પૂજા માટે સ્નાન માટે વપરાય એને વૈશંત કીધું છે. તો એવા તો આ શ્રુત્યથી માંડીને વૈશંત જે છે એ ભિન્ન ભિન્ન પ્રકારની જળની અપ અપ મૂર્તિને, અપ એટલે જળ, તો એવી જળ મૂર્તિને નમસ્કાર. પરમાત્માની ભિન્ન ભિન્ન પ્રકારની જળ રૂપે જે ઉપલબ્ધિ થાય છે એ ઉપલબ્ધિને નમસ્કાર. ફરી વાર જોઈ લઈએ ટૂંકમાં, તો શ્રુત્ય એટલે વહેતું પાણી, પછી કાટ્ય એટલે વાંકું ચૂકું પાણી, વાંકું ચૂકું વહેતું હોય એવું પાણી, આ જુદા અર્થ કરેલા છે આચાર્યએ. પછી કુલ્ય એટલે નાળાનું પાણી, નાદ્ય એટલે નારંગીના રસ વાળું પાણી, પછી પથ્યાય નમઃ એટલે રસ્તામાં પડેલું પાણી, નીપ્ય એટલે કદંબ વૃક્ષના મૂળ, એના રસમાં મૂળ કે રસને નીપ્ય કીધું છે, પછી સરસ્ય એટલે તળાવનું જળ, અને વૈશંત એટલે અગ્નિમાં કારણ રૂપે અવ્યક્ત રૂપે જે જળ રહેલું છે એને વૈશંત કીધું છે. અગ્નિમાંથી જળ ઉદ્ભવે છે તો એ જ્યારે જળ વ્યક્ત ના થયું હોય એવા અવ્યક્ત કારણ રૂપે જે રહેલું હોય એ જળને વૈશંત કીધું છે. તો જળ એટલે સનાતન વૈદિક ધર્મમાં સૌથી વધુ પવિત્રીકરણ માટે વપરાતો આ પદાર્થ છે, તો એવા જળને નમસ્કાર. સર્વ તીર્થ આપણા જળમય જ છે, તો શિવજી જ એટલે પરમાત્મા જ દરેક જળના સ્ત્રોતમાં રહી જળને પવિત્ર કરે છે, અને એ પવિત્ર થયેલું જળ પછી બીજા બધાને પવિત્ર કરે છે. એટલે ગંગાજી આપણને પવિત્ર કરે, પણ ગંગાજીને કોણ પવિત્ર કરે, તો શિવજીએ જટામાં ધારણ કરેલી છે માટે એ પવિત્ર છે. વહેતું પાણી હોય એને જ્ઞાન ગંગા કહેવાય, કે જે પણ નદીઓને આપણે નમસ્કાર કેમ કરીએ છીએ, વહેતું પાણી છે એટલા માટે. તો વહેતું પાણી જ્ઞાન ગંગાનું પ્રતીક છે. ત્રિભુવન જનની વ્યાપીની જ્ઞાન ગંગા આવી રીતે સમગ્ર સંસારમાં આખા બ્રહ્માંડમાં જે આકાશ ગંગા રૂપે પણ જે વહી રહ્યું છે એ પાણી પણ શિવજી જ છે. હા, અને પવિત્ર રાજવિદ્યા કે જે ઉપનિષદના માધ્યમથી ગીતા પુરાણ સ્મૃતિ વગેરેમાં જે વહી રહ્યું છે એ ઉપદેશ રૂપી ગંગા, એને પણ આવી રીતે એ શિવજીની જ અભિવ્યક્તિ છે. કાટ્ય એટલે કુત્સિતમ અયતિ એવો એક અર્થ કરેલો નાનું તળાવ, અને કાટ્યનો બીજો અર્થ કુત્સિત માર્ગ, કુટિલ માર્ગ, જે મહિમ્ના સ્તોત્રમાં ત્રયી સાંખ્યમ યોગ અને એમ કરીને રુજુ કુટિલ નાના પથ જુષા, એટલે રુજુ એટલે સરળ, તો વેદાંતનું જે ચિંતન છે એને રુજુ માર્ગ, સરળ માર્ગ કીધો છે, કે જે સીધે સીધું બ્રહ્મને આત્મ સ્વરૂપે લક્ષિત કરે છે, પરમાત્માનું સીધું પ્રત્યેક આત્મ રૂપે પ્રતિપાદન કરે છે, તો એવા રુજુ માર્ગ છે વેદાંતનો. બીજા બધા જે માર્ગ છે એ કુટિલ માર્ગ, કુટિલ માર્ગ એટલે પરંપરાએ, કુટિલ એટલે ખોટા એવું નહીં પણ પરંપરાએ, તો પાશુપત કાપિલ પાતંજલ સાંખ્ય યોગ વગેરે જે છે એ બધા કાટ્ય માર્ગ છે, એના દ્વારા પરમાત્મા આવી રીતે પરંપરાએ પ્રાપ્ત થાય. એના દ્વારા જે કંઈ પણ આ સાંખ્ય વગેરે બુદ્ધિ વિચક્ષણ કહેવામાં આવેલા છે, પછી બૌદ્ધો એ પણ અર્ધ સત્ય સુધી તો પહોંચી ગયા છે, એટલે જગતને મિથ્યા એ લોકો સ્વીકારે છે, જે દેખાઈ રહ્યું છે માધ્યમિકો વગેરે જે કહેવાયા છે. માધ્યમિકો કેમ કહેવાયા, કારણ કે જગત મિથ્યા છે એટલું એમણે સ્વીકારેલું છે. બુદ્ધિથી એવું પહોંચી શકાય ખરું, વેદના આધાર વગર પ્રમાણ વગર આ જગત જેવું દેખાય છે સાચું નથી એવું તર્કથી કોઈ પણ માણસ નક્કી કરી શકે, તો એ માધ્યમિકો કહેવાયા છે. એટલા માટે જ કીધું છે ને કે અનાદૃત્ય શ્રુતિ મૌર્ખ્યાત, એટલે અના ગુરુ પાસે બેસીને ભણવું નહોતું એ લોકોને, કે આવી રીતે કોણ, અમે જાતે શોધી લઈશું જગતનું સત્ય. અનાદૃત્ય શ્રુતિ મૌર્ખ્યાત, શ્રુતિનો અનાદર કર્યો, મૂર્ખતાથી શ્રુતિનો અનાદર કર્યો. શ્રુતિ ઇમે બૌદ્ધા તમસ્વીનઃ, આ બૌદ્ધો તમસ્વી એટલે તામસિક કહેવાય, કેમ ગુરુ પાસે બેસીને શાસ્ત્રો ભણવાનો પુરુષાર્થ એમને નહોતો કરવો. નિરાત્મત્વમ પ્રમેદીરે, નિરાત્મત્વમ એટલે આત્મા નથી, એટલે કે આત્મા શૂન્ય છે કે કંઈ જ નથી, અભાવમાંથી આખું જગત આવેલું છે. સુષુપ્તિમાં કેવી અનુભૂતિ છે,
કઈ જ નથી, શૂન્યમાંથી જાણે કે જાગ્રત આવે છે. તો એવી જ રીતે સૃષ્ટિનો પણ સર્જન શેમાં? શૂન્યમાંથી થયું. નિરાત્મત્વમ પ્રમેદિરે અનુમાનૈક ગોચરઃ. અનુમાન એકને, અનુમાન એટલે બુદ્ધિને જ એક પ્રમાણ માન્યું, એટલા માટે એમને માધ્યમિકો કહેવાય. પછી નિપ્ય એટલે સંસાર વૃક્ષના મૂળમાં પરમાત્મા જ રહેલા છે, એટલે સંસાર વૃક્ષના મૂળમાં જે પરમાત્માની અભિવ્યક્તિ છે એને નિપ્ય અભિવ્યક્તિ. તો સંસાર વૃક્ષના મૂળમાં શું છે? બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા છે માટે શિવજીને નમસ્કાર. સંસાર સારમ. પછી કુલ્ય એટલે ઇન્દ્રિયો રૂપી નાળામાં શિવજી રૂપી જ્ઞાન વહી રહ્યું છે. કુલ્ય એટલે નાના નાળામાંથી જે પ્રવાહ જાય છે જળનો, એ તો ઇન્દ્રિયો રૂપી જે આ દરવાજા છે એમાંથી જે જ્ઞાન વહી રહ્યું છે એને પણ પરમાત્મા જ કહેવાય છે. શિવજીને નમસ્કાર. સરસ્યાય એટલે સૃષ્ટિ અને પ્રલયમાં જે ઉપાદાન કારણ રૂપે પ્રગટ થાય છે એને સરસ કીધું છે, તો એવા પરમાત્માને નમસ્કાર. અને બ્રહ્મ વિદ્યા રૂપી વૈષંત એટલે અગ્નિમાં કારણ રૂપે જે રહેલા છે રુદ્ર, એવા રુદ્ર એટલે કે બ્રહ્મ વિદ્યાને ના ઉપદેષ્ટાને નમસ્કાર, એને વૈષંત કીધું છે. પછી કૂપ્યાય ચા વટ્યાય ચા, આ બધા એ જ છે, જળની જ અભિવ્યક્તિ છે. તો કૂપ્યાય એટલે કૂવામાં રહેલું પાણી, અવટ્યાય એટલે ખીણમાં ખાડામાં રહેલું પાણી. પછી વર્ષ્યાય એટલે વર્ષાથી જન્મતું બધું, વર્ષ્ય એટલે જે વરસાદથી જન્મે, વરસાદ વીજળી ગડગડાટ કાળા ડિબાંગ વાદળો આ બધું વર્ષ્ય કીધું છે. તો વર્ષાકાળે જે કંઈ પણ જન્મે એને વર્ષ્ય કહેવાય છે, એ પણ પરમાત્માની અભિવ્યક્તિ છે. અવર્ષ્યાય એટલે અનાવૃષ્ટિ અને એમાંથી જન્મતું બધું, જે ઉષર ભૂમિ છે, રણભૂમિ ફાફડાથોર જે કંઈ પણ રણભૂમિમાં જન્મતું હોય અવર્ષ્યાય એ પરમાત્માની અભિવ્યક્તિ છે, એમને નમસ્કાર. મેઘ્યાય, મેઘ એટલે કાળા વાદળો, તો કાળા વાદળો રૂપી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. કાળા વાદળો અને એમનો ગડગડાટ પછી મેઘધનુષ પણ રચાતું હોય છે, તો આ બધું મેઘ્ય કહેવાય છે. પછી ઇદ્રિયાય, ઇદ્રિયાય એટલે પાનખરના વાદળો, જે ફિક્કા અને સફેદ હોય એને ઇદ્રિય કહેવાય છે. શરદ ઋતુમાં જે બધા સૂકા સફેદ વાદળો હોય એને ઇદ્રિય કહેવાય છે. વિદ્યુત્યાય એટલે વીજળીમાં રહેલી પરમાત્માની શક્તિને, ઉર્જાને. અત્યારે વૈજ્ઞાનિકો એ વીજળીમાં જે શક્તિ છે ને એને કઈ રીતે આપણે સ્ટોર કરી શકીએ, એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એનું બહુ બધું સંચાલન છે, અરે બહુ બધું રિસર્ચ ચાલી રહ્યું છે. કેવું? એક સેકન્ડ માટે જે અભિવ્યક્ત થઈને જતી રહે છે એવી વીજળીની શક્તિને કઈ રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ એનું બધું રિસર્ચ ચાલે છે. તો વીજળીમાં પરમાત્માની જે શક્તિ રહેલી છે એમને નમસ્કાર. અને આ તપ્યા એટલે તડકો, પ્રકાશ, ગરમી, ઊર્જા, શક્તિ આ બધું જે છે, આ તપ એટલે તડકો, તો તડકામાં પણ જે શક્તિ છે એને નમસ્કાર. સોલર લાઇટ લગાડી હોય તો સોલર લાઇટથી જે આ તડકાથી બધું આપણને વીજ બિલમાં રાહત મળે છે, તો એવી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. હવે આનો થોડોક જુદો આધ્યાત્મિક અર્થ કરે છે, યોગ માર્ગનો થોડોક અર્થ છે, બધા ચક્રો જે છે એના બાબતે. એટલે મૂલાધાર રૂપી કૂવામાં બ્રહ્મ વિદ્યાનું ધ્યાનનો પ્રારંભ થાય છે, માટે એને કૂપ્ય કીધું છે. કૂપ્ય એટલે કૂવામાં રહેલું પાણી. તો કયો કૂવો છે? તો મૂલાધાર રૂપી કૂવામાં આવી રીતે યોગ માર્ગનો પ્રારંભ થાય છે માટે કૂપ્ય. નાભિરૂપી ખાડામાં ધ્યાન થાય છે પરમાત્માનું, જે ચક્ર છે નાભીમાં ત્યાં બીજ મંત્રનું ધ્યાન થાય છે માટે અવટ્યાય. કૂપ્યાય ચાવટ્યાય જે છે એટલે ચાવટ્યાયમાં ચ અને અવટ્યાય, અવટ્ય એટલે ખીણ કે ખાડો. તો નાભિરૂપી ખાડામાં જે ચક્રમાં પરમાત્માનું બીજ મંત્રનું ધ્યાન થાય છે અવટ્યાય. પછી ઇદ્રિયાય એટલે સ્વભાવ યુદ્ધ છે. ઇદ્રિય એટલે સ્વભાવે શુદ્ધ છે, તો એવી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. અને ધ્યાનથી પરિશુદ્ધિને પ્રાપ્ત થાય છે પરમાત્મા, છે સ્વભાવથી શુદ્ધ જ, પરંતુ આપણને કેવા પરમાત્માનું જ આવું વાદળોથી છવાયેલું રૂપ જણાય છે, જાણે કે અત્યંત અનેક અવરોધ કે પ્રતિબંધ વાળું.
તો ધ્યાનથી સમાધિથી અથવા તો આવી રીતે વેદાંતના ચિંતનથી જે પોતે શુદ્ધ છે છતાં પણ પરિશુદ્ધિને પામે છે. આપણે પરમાત્મા આત્મ સ્વરૂપે જ પ્રગટ થયેલા જ છે, હું સ્વરૂપે જ અનુભવાઈ રહેલા છે. પરંતુ હું રૂપે કેવા અનુભવાય છે? અપૂર્ણ અનુભવાય છે, અત્યંત ઓલા કામી ક્રોધી વગેરે અનુભવાય છે. તો પોતે સ્વાભાવિક શુદ્ધ હોવા છતાં પણ ધ્યાનથી એટલે કે આ બ્રહ્માભ્યાસથી શ્રવણ મનન નિધિધ્યાસનથી જે પરિશુદ્ધિને પામે છે, પરિશુદ્ધિ એટલે અત્યંત શુદ્ધ બને છે એવા પરમાત્માને નમસ્કાર, એવી પરમાત્માની અભિવ્યક્તિને ઇન્દ્રિય કીધું છે. પછી આજ્ઞાચક્ર કે જે જીવની ગરમીનું કેન્દ્ર છે એને આતપ્યાય, એટલે આજ્ઞાચક્રમાં જે કોઈ પરમાત્માનું ધ્યાન કરતું હોય તો એ પરમાત્માની આતપ્યાય અભિવ્યક્તિ છે, એમને નમસ્કાર. પછી સહસ્રાર, સહસ્રારમાં જ્યારે પરમાત્માનું ઓલા બીજે દરેકે દરેક ચક્રના બીજ મંત્રો છે ઋણ ઋણ ને બધા, તો એ સહસ્રારમાં જે ધ્યાન કરે મેઘ્ય, એ મેઘ્ય અભિવ્યક્તિ છે. સહસ્રારમાં યોગી જ્યારે બીજ મંત્રથી આવી રીતે સમાધિ ને વગેરે કરે ત્યારે અમૃતનો સ્રાવ થાય છે, તો એ મેઘ્ય અભિવ્યક્તિ છે, જે સમાધિનું સ્થાન છે એ સહસ્રાર ચક્ર. વિદ્યુત્યાય, સુષુમ્ના નાડીમાં જે વીજળીની જેમ રહેલું છે, વીજળીની શક્તિ જે સુષુમ્ના નાડીમાં જે શક્તિ રહેલી છે કે જે યોગીને સીધો બ્રહ્મલોક પ્રાપ્ત કરાવે છે, એ શક્તિ જે સુષુમ્ના નાડીમાં રહેલી છે એ વિદ્યુત, એ પરમાત્માની જે શક્તિ છે એ પરમાત્માની અભિવ્યક્તિ છે, એ વિદ્યુત્યાય નમઃ, એ વિદ્યુત અભિવ્યક્તિને, વીજળીની જેમ રહેનારી જે શક્તિ છે ઉર્જા છે એવી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર. એટલે સાધનાનું આવી રીતે સંક્ષિપ્ત પ્રતિપાદન આ કુપ્યજી કુપ્યાય ચાવટ્યાય મેઘ્ય ઇન્દ્રિય વગેરે શબ્દોમાં કર્યું. જળ રૂપનું આવી રીતે જળ મૂર્તિ જળ વિગ્રહનું પ્રતિપાદન થયું આ બધા શબ્દો દ્વારા. એટલે પરમાત્મા અભિષેક પ્રિય છે, શિવજી અભિષેક પ્રિય છે. પરમાત્માની એક લોટો આપણે એક કળશથી પણ આપણે અભિષેક કરીએ તો પણ પરમાત્મા પ્રસન્ન થાય છે. અભિષેક પ્રિય શિવહમ. પછી છે વાત્યાય નમઃ રેશમિયાય નમઃ. તો વાત્ય એટલે વાતેન સહ, વૃષ્ટઃ વાત્યઃ, વાયુમાં જન્મેલું એટલે વાયુમાં જે શક્તિ છે એના લીધે જે જન્મે છે એને વાત્ય કીધું છે. જોરદાર આંધી આવે અને વૃષ્ટિ થાય તો એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એટલે આવી રીતે જોરદાર પવન સાથે અત્યંત ધોધમાર વરસાદ થાય તો એ પરમાત્માની અભિવ્યક્તિ છે. અને રેશમિયાય એટલે પ્રલયનું કેન્દ્ર બિંદુ, પ્રલયકાલીન જે બળ છે જે બધું પોતાનામાં સમાવી લે છે. તો પ્રલયકાળ શું થશે? તો જેવી રીતે સર્જન થયું હતું પૃથ્વી સૂરજ મળી જશે, સૂરજ આવી રીતે જે અગ્નિ જે છે એ વાયુમાં, વાયુમાંથી આકાશમાં, એવી રીતે પ્રકૃતિમાં બધું લીન થઈ જશે. તો જે બળથી પ્રલયકાલીન જે બળ જે છે એ રેશમીય એ અભિવ્યક્તિ છે પરમાત્માની, જે બધાને પોતાનામાં સમાવી લે છે. તો રિષ્યંતિ નશ્યંતિ ભૂતાની યત્ર ઇતિ રેશ્મઃ, જેમાં બધા ભૂતો લય પામી જાય નાશ પામી જાય એ પ્રલય કાળને રેશ્મ કીધું છે. અને પ્રલય કાળીને જે રુદ્ર જે છે જે બધાને સમાવી લે છે પોતાનામાં એને રેશમીય એવું રુદ્ર ભગવાનને નમસ્કાર. અને વાસ્તવ્યાય વાસ્તવે ભવઃ, દરેક દરેકમાં જે વસ્તુ રૂપે તત્વ રૂપે જે રહેલા છે, જડ ચેતન બધામાં જે તત્વ રૂપે વસ્તુ રૂપે રહેલા છે એ વાસ્તવે ભવઃ વાસ્તવ્યાય, એવી પરમાત્માની વાસ્તવિક અભિવ્યક્તિ, અસ્થિભાતી પ્રિય સ્વરૂપ જે જડ ચેતન સ્થાવર જંગમ બધામાં જે તત્વ રૂપે રહેલા છે. કયું તત્વ છે? કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં અસ્થિભાતી પ્રિય જ એ જેનું તત્વ છે, તો એ પરમાત્માને નમસ્કાર. વાસ્તુપાય, વાસ્તુ પુરુષ રૂપે જે પરમાત્માની અભિવ્યક્તિ છે એ વાસ્તુ પ વાસ્તુ રૂપે જે પાતી અનુગ્રહ કરે છે, વાસ્તુ પુરુષ રૂપે સમગ્ર ઘરને વગેરેને જે અનુગ્રહ કરે છે એ પરમાત્માની અભિવ્યક્તિને વાસ્તુ પ કીધું છે. અને એવી વાસ્તુપાય એવા પરમાત્માને નમસ્કાર. તો વાત્યાય જે છે અને રેશમિયા એટલે જોરદાર આંધી સાથે જે વરસાદ પડે વાત વાત્ય, અને રેશમિયાય એટલે કરાનું તોફાન,
જે શર્કરા પાષાણાદિ સહિતો વૃષ્ટિ જલ વિશેષ, વરસાદ જ, પણ એમાં બધા ઓલા કરા ને પથરા ને એ બધું પણ પડે મોટા મોટા, તો એ કરાના તોફાનમાં જે છે એને રેશમ્ય કીધું છે. સંસારમાં ક્યારેક ક્યારેક દુઃખ સાથે સુખ પણ વરસે અને ક્યારેક દુઃખ સાથે દુઃખનો પહાડ પણ વરસે, તો એવા કર્મફળદાતા જે છે એ પરમાત્માને નમસ્કાર. તો એક તો વાસ્તુ પાય છે, એટલે બ્રહ્માંડ રૂપી ગૃહ, બ્રહ્માંડ રૂપી ઘરમાં રહેવા વાળા શિવજી છે. સમગ્ર બ્રહ્માંડ જેમનું નિવાસ સ્થાન છે એવા વાસ્તુ પાય, બ્રહ્માંડ રૂપી ઘરના અધિષ્ઠાતા દેવતા, આપણા ઘરના જેમ વાસ્તુદેવ હોય એવી રીતે બ્રહ્માંડ રૂપી ઘરના અધિષ્ઠાતા દેવતા, એ અધિષ્ઠાતા દેવતા જ રક્ષણ કરે ઘરનું, એવી રીતે બ્રહ્માંડના રક્ષક એવા શિવજી છે. અને તો બ્રહ્માંડનું રક્ષણ કઈ રીતે થાય? મહાવાક્યથી થાય, મહાવાક્યના ઉપદેશ એટલે જ્ઞાનથી થાય. તો એવા જ્ઞાન રૂપે શિવજી રહેલા છે. અને વાસ્તવ એટલે કે વાસ્તવ એટલે જીવ રૂપે નમન, અને વાસ્તુ પાય એટલે ઈશ્વર રૂપે નમન. પરમાત્માની જીવ રૂપની અભિવ્યક્તિને નમન, પરમાત્માની ઈશ્વર રૂપે જે અભિવ્યક્તિ છે એને નમન. એટલે જે તૈત્તિરીય ઉપનિષદમાં પણ તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદ, પછી સચ્ચત્યચ્ચા ભવત, નિરુક્તંચા નિરુક્તંચ, નિલયંચા નિલયનંચ, સત અને ત્યત એ બંને જે અભિવ્યક્તિ છે એ વાસ્તુ, એ વાસ્તવ્યાય અને વાસ્તુપાય, થિંગ્સ અને બિઈંગ્સ, એટલે કે થિંગ્સ એટલે વસ્તુઓ અને બિઈંગ્સ એટલે જીવો, જડ અને ચેતન બંનેમાં જે રહેલા છે, એટલે નિર્માણ પામે એ પણ પરમાત્મા અને નિર્માણ કરનાર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે છે પરમાત્મા, એમને નમસ્કાર. જે તાંડવ નૃત્ય છે પરમાત્માનું, એ સંહાર કરીને નવું સર્જન કરે છે, એટલા માટે એ રક્ષણ કરે છે એવું જ કહેવાય. તાંડવ નૃત્ય કરે ત્યારે હાથ પગ જટા આ બધી વસ્તુઓ, તાંડવ નૃત્ય ભગવાન એવી રીતે કરે છે કે હાથ પગ એમના મરોડ જટાઓ, એ જટાઓના આકાર અને હાથ પગના મરોડથી પ્રકૃતિ એટલે કે દેવી જે છે અથવા તો નારાયણ, એ કેવું સર્જન કરવાનું છે ને એવું એ લોકોને ખબર પડી જાય છે. પરમાત્મા તાંડવ નૃત્ય એવી રીતે કરે કે હા અહીંયા આ ગ્રહને ગોઠવવાનો છે, અહીંયા સૂરજને, અહીંયા ચંદ્રને, અહીંયા આ નક્ષત્ર, એટલે તાંડવ નૃત્ય પરમાત્મા એવી રીતે કરે કે પ્રકૃતિને, દેવીને અથવા તો નારાયણને જેવું સર્જન કરવાનું છે ને એવું ખબર પડી જાય, સર્જનનો નકશો મળી જાય છે તાંડવ નૃત્યથી. કે તાંડવ નૃત્યથી સંહાર કરીને નવું સર્જન કરનારા વાસ્તુ પાય છે પરમાત્મા, કે નવી સૃષ્ટિનું રૂપ જાણી લે છે, નવી સૃષ્ટિનું રૂપનું પ્રતિપાદન કરે છે પરમાત્મા. તો એવા પરમાત્માની આવી અભિવ્યક્તિને નમસ્કાર. આઠમો અનુવાક એટલે આઠમો અને નવમો, નવમા અનુવાકમાં પણ આ ખિદતે ચ પ્રખિદતે ચ, એ ત્યાં સુધી છે, એ 9A અને 9B એવા ભાગ કરેલા છે શાયણાચાર્યજીએ. તો નવમા અનુવાકમાં આ ખિદતે ચ પ્રખિદતે ચ સુધી, એટલે આઠમો અને નવમા અનુવાકનો આ 9A આટલા સુધીનો જે ભાગ છે એનો ધ્યાન શ્લોક અલગ છે, અને પછીના જે 5-6 નામ છે વહ કિરીકેભ્ય વિક્ષિણેભ્ય વિચિન્વત્કેભ્ય એ બધાનો જુદો ધ્યાન શ્લોક છે. તો અનુવાક 8 અને 9A એ 9 એટલે આખિદતે સુધીનો જે છે એના ભગવાન ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે અને ભગવાન જ દેવતા છે. અને આ અનુવાક 8 અને 9A નો ધ્યાન શ્લોક એ અનુવાક 3નો જે હતો એ જ છે. અનુવાક 3નો બહુ લાંબો ધ્યાન શ્લોક હતો. રૂપ યૌવન સંપન્ન અત્યંત તેજસ્વી, તો એ જ ધ્યાન શ્લોક છે. હવે અનુવાક 8 અને 9ના અનુષ્ઠાનથી સાર્વભૌમત્વની પ્રાપ્તિ થાય છે, સંપૂર્ણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે. એમાં અનુવાક 8 છે જે એ ઘણો જ પ્રસિદ્ધ છે અને ખૂબ જ મહત્વનો છે. જ્યારે પણ
દ્રવ્યોનો અભિષેક કરવાનો આવે, નમઃ સોમાય ચ રુદ્રાય ચ, ત્યારે જ આપણા બધા કર્મકાંડી બ્રાહ્મણો આમ જળનો અભિષેક ચાલુ હોય. પણ આઠમા અનુવાક વખતે જે 11 દ્રવ્યો હોય એનાથી અભિષેક થાય. ચંદન છે, ભસ્મ છે, દૂધ, દહીં, પંચામૃત વગેરે 11 દ્રવ્યો જે છે, એટલે પરંપરાગત રીતે આઠમા અનુવાકના ચેન્ટિંગ વખતે જુદા જુદા દ્રવ્યોથી અભિષેક થતો હોય છે. એ મહત્વનો કેમ છે? કારણ કે સર્વ મંત્રોનો જે રાજા છે, સર્વ મંત્રોનો રાજા કોણ? નમઃ શિવાય. આ પંચાક્ષરી મંત્ર આ આઠમા અનુવાકમાં આવેલો છે. એટલે ઘણી જગ્યાએ આમ શિવજીનું આખો રુદ્રમનો ચેન્ટિંગ કરવાનો, ઉચ્ચારણ કરવાનો સમય ના હોય, કોઈ શિવ મંદિરમાં પણ ગયા હોઈએ, અભિષેક કરવા મળે અથવા તો દર્શન કરવા મળે, ત્યારે પણ આ આઠમો અનુવાક બોલી લઈએ તો પણ ચાલે. આ ઘણો જ મહત્વનો અને પ્રસિદ્ધ આઠમો અનુવાક છે. તો આઠમા અનુવાકમાં શિવજીનું સર્વલોક ઉપાસ્ય રૂપ છે. સર્વ વડે જે ઉપાસ્ય છે, સર્વદા સર્વથા સર્વૈહી ઉપાસ્ય સ્મરણીય વજનીય વરણીય, હંમેશા હંમે બધા પ્રકારે, બધા વડે, બધા સ્થળે, કોઈ પણ રીતે ઉપાસ્ય વરણીય એવું રૂપ અહીંયા છે. તો ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ માટે એક ભગવાનનું જ શરણ લેવું જોઈએ, ભગવાનની પ્રસન્નતા જ જરૂરી છે, અને એવી રીતે આ આઠમા અનુવાકમાં પ્રતિપાદન થયેલું છે. ભગવાનની સ્તુતિ થઈ છે, ભગવાનના નામ પ્રમાણે ગુણો છે, આ એવા ગુણો વડે ભગવાનનું પ્રતિપાદન થયેલું છે. તો અનુવાક 7 સુધી આવી રીતે સર્વાંતર્યામી રૂપે પ્રતિપાદન થયું, અને અહીંયા હવે અખિલ લોક ઉપાસ્ય સકલ કલ્યાણ ગુણ સંપન્ન એવા ભગવાન શિવનું અસાધારણ ધર્મોથી નિરૂપણ કરવામાં આવે છે. અસાધારણ ધર્મોના અંતર્યામી રૂપે પણ નમન છે. તો નમઃ સોમાય ચ રુદ્રાય ચ. સોમ એટલે ઉમયા સહ વર્તતે ઇતિ સોમઃ. ઉમયા સહ વર્તતે સહ સોમઃ. તો અર્ધનારી નટેશ્વર ભગવાન છે, પાર્વતીજીને ખોળામાં બેસાડેલા છે. એવું સોમ એટલે કયું? તો જિજ્ઞાસુ સાધક માટે જે વૃત્યારૂઢ ચૈતન્ય જેને કહેવામાં આવે છે એ જ સોમ રૂપ છે. તો મોક્ષદાયક રૂપ, મુમુક્ષુ માત્રના ઉપાસ્ય, મુમુક્ષુ માત્ર માટે ઉપાસ્ય રૂપ આ સોમ છે. તો ઉમા એટલે બ્રહ્મ વિદ્યા, ઉમયા સહ વર્તતે, બ્રહ્મ વિદ્યા સહ વર્તતે ઇતિ. તો બ્રહ્મ વિદ્યા, બ્રહ્માકાર વૃત્તિ સહિતનું ચૈતન્ય, બ્રહ્માકાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એ સોમ એટલે વૃત્યારૂઢ ચૈતન્ય, જે અજ્ઞાનનો નાશ કરે છે, ભક્તના અજ્ઞાનનો નાશ કરે છે એવા પરમાત્માના સોમ રૂપને નમસ્કાર હો. રુદ્રાય ચ. રુદ્ર એટલે ભક્ત માટે સૌથી મહત્વનો અર્થ છે, સંસાર દુઃખ અપહર્તા, સંસાર દુઃખ નાશક, સંસાર અને સંસારનું કારણ એવા અજ્ઞાનનો નાશ કરનારા રુદ્ર, સંસાર દુઃખ દ્રાવક એવી રુદ્ર અભિવ્યક્તિને નમસ્કાર. રુદ્રાય નમઃ. તો રુદ્રાય નમઃ એ સંપૂર્ણ વાક્ય છે. વાક્ય કોને કહેવાય? જેમાં કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય, કંઈક સંપ્રદાન અપાદાન, કંઈક કંઈક, રામે બાણ વડે ધનુષ ચલાવ્યું વનમાં, આવું કંઈક બધા કારકો હોય ને સંપૂર્ણ વાક્ય કહેવાય. તો રુદ્રાય નમઃ એ સંપૂર્ણ વાક્ય છે. તો એમાં કશા કારકો તો છે નહીં, પરંતુ સંપૂર્ણ વાક્ય. જેમ પૂજ્ય સ્વામીજી નથી કહેતા ચાય વાલા, તો ચાય વાલા મને ચા આપ એવું કહેવાની જરૂર નથી. તમ રુદ્રને નમસ્કાર કરવા માત્રથી જ આપણું પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. તો સોમાય છે રુદ્રાય છે નમઃ. સોમ એટલે શું? સોમ એ સમસ્ત પદ છે. તો સોમ એટલે સ પછી અ ઉમ, ઓમ જે છે એમાં અ ઉમ. તો અ અને ઉ એ કાર્ય જગત છે, અ અને ઉ એ જાગ્રત અને સ્વપ્ન જગત એટલે કે કાર્ય જગત છે, અને મ એ કારણ જગત, સુષુપ્તિમાં જે કારણ જગત હોય એ, એટલે સોમ એ બંનેનું સત્ય સ્વરૂપ છે. કાર્ય અને કારણ બંનેનું જે ચૈતન્ય, ટ્રુ એસેન્સ જેને કહેવાય, વાસ્તવિકતા જે કહેવાય એ સોમ છે. કાર્ય જગત અને કારણ જગત બંનેનું વાસ્તવિક સ્વરૂપ.
ઓમ જ એટલે ઓમ શબ્દ જ વર્ણ વ્યત્યાસથી ઉમા બને છે એટલે આખું લિંગ પુરાણમાં એનું પરાશક્તિ પ્રણવથી પ્રતિપાદન થયેલું છે તો પ્રણવને જ ઉમા કીધું છે પ્રણવ એટલે ઓમકાર ઓમકાર એ જ ઉમા છે તો એવી રીતે ઓમ એવા અરે એમાં એવા ઉમયા સહ વર્તતે એવા પરમાત્માને નમસ્કાર એટલે ઉમા સહિતના શિવજી એટલે કોણ મેધા દક્ષિણામૂર્તિ તો એવા પરમાત્માની મને નમસ્કાર તો દક્ષિણામૂર્તિ દક્ષિણા એટલે શું બ્રહ્મ વિદ્યા બ્રહ્મ બ્રહ્માકાર વૃત્તિને દક્ષિણા કીધું છે તો બ્રહ્માકાર વૃત્તિ એવી દક્ષિણાથી જે અધિષ્ઠિત મૂર્તિ છે એને સોમારુદ્ર એક આખું નામ આપી દીધું સોમારુદ્ર એટલે મેધા દક્ષિણામૂર્તિ ઉમા મહેશ્વર સહિત એટલે જે સોમસ્કંદ મૂર્તિ છે સોમારુદ્ર એટલે કે મેધા દક્ષિણામૂર્તિ ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ વગેરે કૈવલ્ય ઉપનિષદમાં પણ મંત્ર છે એ પ્રમાણ છે આમાં તો એવા મેધા દક્ષિણામૂર્તિ રૂપને નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ એવાને એવા પરમાત્માને નમસ્કાર નમસ્તામ્રાય ચારુણાય ચ તામ્ર અને અરુણ તો તામ્ર એટલે ઉગતા સૂર્ય ઉગતા સૂરજ વખતે જે અત્યંત લાલ ચોળ હોય એવા ઉગતા સૂર્ય રૂપી પરમાત્માની અભિવ્યક્તિને નમસ્કાર અને અરુણ અરુણ એટલે ઉદય થાય પછી એટલે આશરે 7-8 વાગે જે સૂર્ય હોય છે એ જેને આપણે જોઈ શકીએ એવું રૂપ તો એવા સૂર્યને નમસ્કાર તો સૂર્ય અષ્ટમૂર્તિ છે અષ્ટમૂર્તિ શિવજી છે એમાંની એક મૂર્તિ સૂર્ય પણ છે સૂર્ય ચંદ્ર પંચમહાભૂત અને જીવાત્મા એવી અષ્ટમૂર્તિ છે તો આ સૂર્ય કયા છે તો અજ્ઞા જે અંધકાર છવાયેલો હતો એ રાતના અંધકારનો નાશ કરનારા એવા ઉગતા સૂર્યને નમસ્કાર અને પછી ઉદય થયા પછીના સૂર્યને નમસ્કાર એટલે ઉદયકાલીન તામ્ર રૂપ છે અને અરુણ કયું છે અરુણ એ સૂર્યનો સારથી પણ છે તો સારથી જેમ પહેલા આગળ જાય તો એવી રીતે અગ્રદૂત એવા સારથીને નમસ્કાર અરુણ દેવને પણ નમસ્કાર એટલે અરુણ પ્રશ્ન કરીને આખું જેમ રુદ્ર પ્રશ્ન છે ને એમ અરુણ પ્રશ્ન કરીને પણ છે આખું સૂક્ત અયત્નથી બધાને દર્શન આપે પ્રત્યક્ષ દેવ અનુગ્રાહક દેવ પરમાત્માની આ સૂર્યનારાયણ રૂપે જે અભિવ્યક્તિ છે એ પ્રત્યક્ષ અનુગ્રાહક રૂપ છે આ સૂર્યએ યાજ્ઞવલ્ક્યજીને ઉપદેશ આપ્યો તો શુક્લ યજુર્વેદ આખો આ સૂર્યની રશ્મિઓ રૂપે જ આપે આવેલો છે માટે એ શુક્લ યજુર્વેદ એવું કહેવામાં આવેલું છે હનુમાનજીને પણ આવી રીતે સૂર્ય દેવતાએ જ જ્ઞાન આપેલું છે સૂર્યથી ઉપદિષ્ટ છે માટે શુક્લ યજુર્વેદ સ્વયં ઉદય પામે છે અજ્ઞાનને દૂર કરે છે માટે તામ્ર અને અરુણ એવી જે અભિવ્યક્તિ છે એવા પરમાત્માને નમસ્કાર उद्यन्तम् अस्तयन्तम् आदित्यम् अभिध्यायन् कुर्वन् ब्राह्मणो विद्वान् सकलभद्रम् अश्नुते असौ आदित्यो ब्रह्म ताऊ वेदनु जे छे जे उदय पामता ने अस्त पामता सूर्य ने जे ध्यान करे छे ए ब्राह्मण विद्वान् सकलभद्रम् अश्नुते एनु सर्व प्रकारे कल्याण थाय छे आ आदित्य ब्रह्म जे छे परमात्मा जे छे एवी रीते ए ઉપાસના કરે છે એવી રીતે પરમાત્માને એ નમસ્કાર કરે છે નમસ્તામ્રાય ચ અરુણાય ચ નમઃ નમઃ શંગાયત શંગાય ચ પશુપતયે ચ નમઃ શંગ શમ સુખમ ગમયતિ ઇતિ શંગઃ શમ એટલે સુખ સુખને પ્રાપ્ત કરાવે છે શમ સુખમ ગમયતિ પ્રાપયતિ ઇતિ શંગઃ તો પરમ ભગવાન જીવને સાચા સુખની પ્રાપ્તિ કરાવે છે જ્ઞાન દ્વારા મોક્ષ સુખ પ્રદાન કરે છે મોક્ષ સુખ સુધી લઈ જાય છે ઉપદેશ દ્વારા એ મોક્ષ સુધી પહોંચાડે છે સુખ શાંતિ સલામતીમાં જિજ્ઞાસુ ભક્તને પ્રતિષ્ઠિત કરે છે નિષ્ઠ કરે છે માટે એવી એવા પરમાત્માની જે અભિવ્યક્તિ છે એને નમસ્કાર પશુપતયે નમઃ સર્વ જીવોના સ્વામી પશુ એટલે અહીંયા જીવ સમજવાનો પશુનામ પતિમ એટલે સર્વ જીવોના સ્વામી અંતર્યામીને નમસ્કાર બીજો અર્થ કરે છે શંગનો શમ એટલે કલ્યાણકારી અને ગુ એટલે અસ્પષ્ટ વાણી વાળા જે છે એને શંગુ કીધું છે અને મહાવાક્યોની અસ્પષ્ટતા જે છે એનાથી લક્ષિત થાય છે સાધકની બુદ્ધિમાં
માં તત્વમસી આમ તો સરળ છે અને અત્યંત અસ્પષ્ટ પણ છે. અસ્પષ્ટ એટલે એનું જે શોધન કર્યું, જેમ કે વેદાંતસાર પુસ્તક છે એમાં તત્વમસી મહાવાક્યનું અથવા તો આ સંક્ષેપ શારીરક આપણે ભણ્યા અદ્વૈત મકરંદમાં, એમાં પણ કેટલી બધી એટલે કેટલા બધા શ્લોકોમાં એનું પ્રતિપાદન કરેલું છે. તો એવા મહાવાક્યોની અસ્પષ્ટતાથી જે લક્ષ્યાર્થ છે એ શંગુ છે. જે લક્ષ્ય લક્ષિત થાય છે પરમાત્મા એ ભાગત ત્યાગ લક્ષણાથી જે લક્ષિત થાય છે એવા પરમાત્માને નમસ્કાર. અને ગુકારસ્તંધકારો વૈ રૂકારસ્તન નિવર્તક નિવર્તક એટલે ગુ એટલે અંધકાર, એટલે અંધકાર એ મળનું પ્રતીક છે. તો મળનો ત્યાગ કરે છે માટે અને શમ એટલે સુખને પ્રાપ્ત કરાવે છે. લઈ આવે છે એટલે હે પશુપતે પશુ માં સર્વજ્ઞ પ્રથિત કૃપયા પાલય વિભો. એટલે જીવ પોતાને પશુ કહે છે અને પશુપતિને પ્રાર્થના કરે છે માટે એવા પશુપતયે નમઃ. મહાવાક્યોના ઉપદેશથી શિવ અમારું પાલન કરે, પરમાત્મા અમારું પાલન કરે. અજ્ઞાન કાળે પણ જે પ્રેય જે જરૂરિયાત જે છે એ પૂરી કરે માટે પણ એ અમારું પાલન કરનારા છે. ભક્તના સર્વ પ્રકારે રક્ષણાર્થ એવા પરમાત્માને શંગાય ચ પશુપતયે ચ નમઃ. એટલે શ્રેય અને પ્રેય બંને પ્રકારના સુખને પ્રાપ્તિ કરાવે એવું આ શંગરૂપ છે. તો એવા પરમાત્માને નમસ્કાર. અને પશુપતિ એટલે આવી રીતે જીવોના અંતર્યામીને નમસ્કાર. નમઃ ઉગ્રાય ચ ભીમાય ચ. ઉગ્ર એટલે શ્રેષ્ઠ, સૌથી વધુ પૂજનીય, એને ઉગ્ર કીધું છે. યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. ઉગ્ર શ્રેષ્ઠ સૌથી વધુ પૂજનીય એવા પરમાત્માને નમસ્કાર. ભીમાય નમઃ એટલે ભયંકર, મહત્તમ વજ્રમુદ્યંતમ જે કઠોપનિષદમાં છે, ભીષાસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્યઃ ભીષાસ્માદ અગ્નિશ્ચંદ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમૈતિ. બધા દેવતાઓ અને એના કાયદાના અનુશાસનમાં જ છે, પરમાત્માના અનુશાસનમાં જ છે, એવા ભયંકર રૂપને પણ નમસ્કાર. મને કે આયા કઈ નહીં, ચાલો. નમઃ અગ્રે વધાય છે દૂરે વધાય છે. તો ચાલશે, આવી જાય. ભગવાન ભક્તનું અને ભગવાન ભક્તના ભયનું અને ભયના કારણ જે છે એનાથી રક્ષણ કરે છે. એટલે અગ્રે વધાય છે દૂરે વધાય છે, એટલે દૂર રહીને રક્ષણ કરે છે, દૂરે વધાય. અગ્રે વધાય એટલે અગ્રે સ્થિત્વા શત્રુણામ વધમ કુરવાણઃ. શ્રીકૃષ્ણ પરમાત્મા જેમ અર્જુન પોતાના રથના આગળ બેઠા હતા, તો એવી રીતે આગળ રહીને જે ભક્તનું રક્ષણ કરે છે, ભક્ત માટે જે લડે છે એવા પરમાત્માને અગ્રે વધાય કીધું છે. શત્રુ પક્ષના બધા હુમલાનો ઉપસંહાર કરી નાખે, જેમ કર્ણના બાણ જે હતા એ બધાનો ઉપસંહાર કરી નાખ્યો હતો પરમાત્માએ, અને ત્યારે અર્જુન સામે લડી શક્યો હતો. મહાભારતમાં બધા સુંદર શ્લોકો છે આ અગ્રે વધાય અને દૂરે વધાય રૂપનું પ્રતિપાદન કરતા. એટલે છેલ્લે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે અર્જુન કહે છે ભગવાનને કે રણભૂમિમાં જ્યારે હું અગણિત બાણોની શત્રુ સેના ઉપર વર્ષા કરતો હતો ત્યારે મેં જોયું કે એક સાથી, એક મારો સાથી મિત્ર જે હોય ને, એ તીવ્ર ઝડપથી જે અગ્નિની જેમ અત્યંત તેજસ્વી હતો, ઝળહળતો હતો, ચમકતો હતો, અને એ સાથી શત્રુ સૈન્ય ઉપર પોતાના ભાલા અને શસ્ત્રો વગેરે ઉગામી રહ્યો હતો. અને એ જેને ભાલો મારે કે બાણ મારે ને એને જ હું મારતો હતો. એટલે ઓલરેડી જે મરી ગયેલા હતા ને એ લોકોને જ હું મારતો હતો. અર્જુન આવું મહાભારતમાં સ્વીકારે છે. એટલે જે સામર્થ્યહીન થઈ ગયા હતા એ લોકોને જ હું મારતો હતો. એટલે કે અત્યંત ઝળહળતું એવો મારો જે સાથી મિત્ર હતો કે જે મારી આગળ આવી રીતે બાણ છોડતો હતો, એ જ્યાં જ્યાં ગતિ કરે, જ્યાં જ્યાં દોડે ને ત્યાં હું મારા બાણ ચલાવતો હતો. એટલે અર્જુન એવા જ શત્રુ સૈનિકોનો વિંધી શક્યો કે જેમણે આ રુદ્ર ભગવાને જ પહેલેથી હણી નાખ્યા હતા. તો અર્જુન પૂછે છે એ ઝળહળતું અત્યંત તેજસ્વી રૂપ કોણ હતું?
કૃષ્ણ પરમાત્મા છેલ્લે કહે છે કે એ રુદ્રમ તમ વિદ્ધિ રુદ્ર, એને તું રુદ્ર જાણ. મહાભારતના મોક્ષ ધર્મમાં શાંતિ પર્વમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું જ્યારે રણભૂમિમાં યુદ્ધ કરતો હતો ત્યારે જેનો પીછો તું કરતો હતો, જેના દિશા સૂચન મુજબ તું બાણો ચલાવતો હતો, એ સાથી યોદ્ધો રુદ્ર જ છે. એટલે તારા શત્રુઓ રુદ્ર દ્વારા જ શત્રુહીન થઈ રહે સામર્થ્યહીન થઈ ગયા હતા. આવું મહાભારતમાં છેલ્લે અર્જુનને ખબર પડે છે. જ્યારે ઓલું ત્યાં ઋષિકેશમાં પણ જે આર્તત્રાણ સ્તોત્ર બોલવામાં આવે છે એમાં એક શ્લોક છે, આ ઉડમ દ્રોણ જયદ રથાદિ રથિકૈહિ સૈન્યમ મહત કૌરવમ દૃષ્ટ્વા કૃષ્ણ સહાયવંતમપિ તમ ભીતમ પ્રપન્નાર્તિહા પાર્થમ રક્ષિતવાન અમોઘ વિષયમ દિવ્યાસ્ત્રમુદ્ઘોષયન આર્તત્રાણ પરાયણસ્થ ભગવાન ગંગાધરો મે ગતિહિ. ઉડમ દ્રોણ જયદ્રથાદિ રથી કહી હિ, દ્રોણ જયદ્રથ વગેરે બધા મહારથીઓ હતા, અતિરથીઓ પણ હતા, એવા સૈન્ય મહત કૌરવમ મહાન સૈન્ય હતું કૌરવનું, છતાં અને વળી એ કૌરવ શત્રુ સેના આટલી મહાન હતી અને કૃષ્ણમ સહાયવંતમ એવા અર્જુનમ, એટલે અર્જુનની સાથે સહાયમાં કૃષ્ણ ભગવાન પરમાત્મા સ્વયં વિરાજમાન હતા તો પણ પાર્થનું રુદ્રએ રક્ષણ કર્યું છે. પાર્થમ રક્ષિતવાન અમોઘ વિષયમ દિવ્યાસ્ત્ર મુદ્ઘોષયન, દિવ્યાસ્ત્રની પ્રાપ્તિ કરાવી અને આવી રીતે બધાને સામર્થ્યહીન કરી નાખ્યા એવા ભગવાનને નમસ્કાર. સંગ્રામે શાત્રવાનીકમ શરોગૈહિ. એટલે આંતરિક બધા શત્રુઓને આવી રીતે સામર્થ્યહીન કરે, એટલે આંતરિક શત્રુઓ બહારના શત્રુઓ બધા સાધકના માટે આવી રીતે સામર્થ્યહીન કરી નાખે, સાધકનું દારિદ્ર્ય જે છે એ નાશ કરે, અસહાયતા પરતંત્રતા જે છે એનો નાશ કરે, કામ ક્રોધ લોભ વગેરેને નાશ કરે. હે ભગવાન, મારી આધ્યાત્મિક પ્રગતિમાં જે સામા આવનારા શત્રુઓ છે, અવરોધો છે, પ્રતિબંધો છે, એનો ભગવાન તમે ઉપસંહાર કરી નાખો. અજ્ઞાન, અધ્યાસ, અપૂર્ણતાની લાગણી આ બધાનો ભગવાન ઉપસંહાર કરી નાખો. એવું પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે. દૂરે વધાય, દૂર રહીને પણ જે આવી રીતે રક્ષણ કરે છે, ભગવાન સહમાન છે, સહમાન છે મારા માટે ભગવાન, અને માટે એ રક્ષણ કરનારા છે. આવી રીતે અહીંયા સુધી આપણે જોયું, નમો અગ્રે વધાય છે, દૂરે વધાય છે, નમઃ અંતરે જ હની હશે, બધા શિવ કવચના સુંદર મંત્રો છે. આગળ જોઈશું આપણે. ઓમ